એઝ અ પાર્ટિસિપન્ટ અમને શિવાબેન મળ્યા હતા અને એમણે બહુ બધી જગ્યાએ અવેરનેસ આપી, પણ કમિટમેન્ટ કર્યા પછી પણ હમણાં સહેલ બેને કીધું એમ ઘણી બધી જગ્યાએ થાય નહીં થાય થોડા લિનિયર થઈ જઈએ, બટ ફેસિલિટેશન શરૂ કર્યા પછી મેં સિદ્ધાર્થભાઈ મને બે ત્રણ વાર કહ્યું તો મેં કીધું કે સિદ્ધાર્થભાઈ હું સમય ના કાઢી શકું, અને એમણે મને બહુ આગ્રહ કર્યો. પછી છેલ્લું એક વાક્ય કે બેન જો સુખડ જ ઘસાવાની ના પાડશે તો પછી આપણે સુવાસ કેવી રીતે ફેલાવશું, તો મને થયું કે મને સ્પાર્ક કરી ગયો કે ઇટ શોઝ કે ગોડ હેઝ ગિવન મી એબિલિટી અને હું એને યુઝ કરવા માટે ના પાડી છું. અને એ વાક્ય પર બહુ બધી સ્ટ્રગલ છે મને એઝ અ ફેસિલિટેટર. પહેલી તો મારી જોબ એવી છે કે બહુ ટાઈમિંગ આપવાનો છે મારે અને હું સમય મારા માટે બહુ મોટી ચેલેન્જ છે, પડકાર છે. ઇમેજ કોન્શિયસ મેન્ટાલિટી તો અને કે 10 કલાક મેં અગર મારી શાળાને કમિટ કર્યા હોય તો એમાંથી હું 2 કલાક મારા કામ માટે કેવી રીતે કાઢી શકું, અને એમાંથી બહાર આવવા માટે મારે બહુ સ્ટ્રગલ કરવી પડી. અને આજની તારીખે પહેલા એવું હતું કે હું શાળામાંથી જાઉં ને હું બહુ ટેન્શન લેતી કે આ શું થશે પેલું શું થશે, આજની તારીખે શાળાની ઓફિસમાં બેઠી હોઉં ને તો પણ એક પણ ટેન્શન નથી હોતા, બધા જ કામ એની રીતે થતા હોય છે. અને એને કારણે હું ફેસિલિટેશન કરવા માટે તૈયાર થઈ કે શાળાના એ સમય દરમિયાનમાં 1 કલાક હું એવો ચોરી લઉં છું કે મારું મનપસંદ કામ કરી લઉં, મારું વાંચન ત્યાં કરી લઉં, તૈયારી ત્યાં કરી લઉં, અને એ હું કરવા માટે મારે બહુ સ્ટ્રગલ કરવી પડી. પણ ફેસિલિટેશન કરવા માટે આપણી જે તૈયારી કરવી પડે છે એ કરવા માટે હું આ ઇમેજ કોન્શિયસ મેન્ટાલિટીમાંથી બહાર આવી.